કુણાલ, થાળીમાં હાથ ધોવે ત્યાં સુધી ઠીક છે, પણ આ તો એ પાણી પીએ છે. શું ખબર કુશલ, ભગવાન જ જાણે ત્યાંની પાછળ લોજિક શું છે. એક, બે, ત્રણ. માડિયા કયા દેશી ગામડે લઈ આવ્યા છે અહીંયા? હે રામ, તારી માયા કાયા ને સાયા. અરે એ ત્રણેય માસીઓ ક્યાં છે અહીંયા? અરે રિમેમ્બર્સ કરી લેવાની, તને ખબર છે હું દેશમાં 3-4 વાર તો એને રિમેમ્બર્સ કરીશ. લો, ખોટી ખોટી એડકીઓ ખાતી હશે ત્રણે. આપણને કેટલા ટાયર્સ કેરતા લીમડીમાં ખબર છે ને? હે રામ, તારી માયા કાયા ને માયા કાયા ને છાયા, ભલે ત્રણે મારા નામની એડકીઓ ખાતી. હવે આના સુવાની વ્યવસ્થા ક્યાં કરું? શું થયું વીણા? તું એ જ વિચારે છે ને કે રગલાભાઈ રાત્રે ક્યાં સુશે? હા. અરે એમાં આટલું થિંકિંગ છે શું કરવાનું? અહીંયા બહાર તમારે એટલે ફળિયામાં જગ્યા છે ને, હું પણ સ્કાય સ્ક્રીન નીચે સુઈ જઈશ. ના ના રગલાભાઈ, એમ કઈ થોડી બહાર સુવાય. લે કેમ તો બહાર ફળિયામાં આટલી જગ્યા છે, સ્પેસ છે તો? ના ના, એમ બહાર ન સુવાય. હર્ષભાઈ, તમને વાંધો ના હોય તો રગલાભાઈ રાત્રે તમારી સાથે તમારા રૂમમાં સુઈ શકે? મારા રૂમમાં? એ ભાઈ, તમે પછી નોસ નહીં કરતા? આ ફળિયામાં સ્લીપિંગ્સ કરવાની નોસ, પછી તમારા ઓરડામાં સ્લીપિંગ્સ કરવાની નોસ. આ લાસ્ટ છે તો હવે નહીં આવે. હલો, ગુડ નાઇટ. હલો, હવે વાંધો નહીં, આપણને તો ઈગો શેષ નહીં. હા પણ હર્ષભાઈ, આપણે હુતા પેલા એક જોક્સ તો બને છે. એક જોક્સ સંભળાવ તમને મજાનો, સાંભળો. વન્સ વાર વન પત્નીએ પોતાના હસબન્ડ ને આમ આંગળીના ઇશારે બોલાવ્યા, ને પછી હસબન્ડ આવ્યો. હર્ષભાઈ, ઓ હર્ષભાઈ, લે આ તો સ્લીપિંગ્સ કરી ગયા, હવે આ જોક્સ નું શું કરવું? સ્ટાર્ટ કર્યો છે તો ફિનિશ તો કરવું જ પડશે. હું ને કહું હવે અહીંયા તો લે આ છે ને, તું વેર ગયો છે, સાંભળ. વન્સ વાર વન્સ પત્નીએ પોતાના હસબન્ડ ને આમ ફિંગર્સ ના ઇશારા કરીને બોલાવ્યા. હર્ષવંશ આવ્યા ને પૂછ્યું, વોટ, હું કામ હતું? પત્નીએ કહ્યું, કઈ નહીં, આ તો હું ચેક કરતી હતી કે મારી ફિંગર્સ ની તાકાત કેવી છે. મજા આવી કે નહીં? આ હર્ષભાઈ છે ને મિસ કર્યો. આ તો હાથે સ્લીપિંગ્સ કરી ગયા છે. ઠીક છે, આપણે હુઈ જાય હવે. આવું લે, આ તો સ્પ્રિંગ્સ જેવું છે રે, પણ આમાં સ્લીપિંગ્સ કેમ થાય? અરે આમાં તો પ્લેસ થાય. લે લે, હાથે સ્પ્રિંગ્સ છે આ તો, વાહ વાહ. સોરી સોરી સોરી, તમે સ્લીપિંગ્સ કરી દો, સોરી. બાપરે, નહીં ભાઈ, આમાં સ્લીપિંગ્સ નહીં થાય આપણાથી. માફ કરજો, આવા બેડ્સ પર મારાથી સ્લીપિંગ્સ નહીં થાય, માફ કરજો મને. બેડ ભાઈ, માફ કરો. આપણે અહીંયા જ બરાબર છે ભાઈ, નો સ્પ્રિંગ્સ, નથિંગ્સ. આપણે આ ચાદર પાથરી ને હુઈ ગયા, લે મજા નહી. વાહ, શું આપ ટાઈમ તો જો. અરે હું તો પેલા ભગવાન નું નામ તો લેવું જોઈએ કે નહીં? અરે પછી ભગવાન સવારે ઉઠાડતા ભૂલી જાય, તમે પણ લેવો ભગવાન નું નામ. હલો,
પ્રકાશ. કઈ જાતનો અવાજ છે? રગલો પણ અહીંયા નથી. કઈક એ તો આ બધું નહીં કરતો હોય ને? હશ, અવાજ બંધ થઈ ગયો છે. આમ પણ ઓલા રગલાના નસકોરાને લીધે મારી સ્લીપિંગ્સ બગડી. શું બોલું છું હું? શું કામ એની જેવું બોલવા લાગ્યો? શું થઈ ગયું છે હર્ષને? સુઈ જા, તને ચાન્સ મળ્યો છે. નસીબમાં ઊંઘ હોય તો સુઈ જા. નથી નથી, આજે તારા નસીબમાં સુવાનું નથી હર્ષ. નથી, આ રગલો નહીં સુવા દે તને આજે. રગલા રગલા અમારી ઊંઘ બગડી રહી છે. અમારી ઊંઘ બગડી ગઈ છે. ઓ રગલા ભાઈ, સાંભળો છો? અરે બસ કર, બસ કર, હવે બસ કર. અને મને એક વાત કે, તારું એવું તે શું ગળું ખરાબ થઈ ગયું છે કે તારે આટલા બધા કોગળા કરવા પડે? ઓ રગલા ભાઈ, તમારા કોગળાના અવાજમાં તમને અમારો અવાજ સંભળાય છે કે નહીં? અરે તમને કહી રહ્યા છે. શું કરે છે આ માણસ? છે શું કરે છે આ માણસ સવાર સવારમાં? રગલા ભાઈ, આ શું માંડ્યું છે તમે સવાર સવારમાં? કેમ આટલા જોર જોરથી કોગળા કરો છો? અને આ આખા ઘરમાં ચાલતા ચાલતા આટલો બધો અવાજ કેમ કરો છો? સોરી બેન, પણ આ હું છે કે મોર્નિંગ મોર્નિંગમાં જો ગાર્ગલ્સ ના કરું ને તો મારી આ ગળાની બધી નસું છે ને એ બધી ખુલતી નથી. અને આ વોકિંગ્સ કરીને, રનિંગ્સ કરીને ગાર્ગલ્સ એ માટે કરું છું કે જો વોકિંગ ના કરું તો મને પ્રેશર્સ નથી આવતું. અરે પણ આ તારા પ્રેશર્સ ના ચક્કરમાં મારા બધાની ઊંઘ ખરાબ થઈ ગઈ એનું શું? ઓલરેડી આખી રાત નો ઉજાગરો છે મારો. અરે હર્ષભાઈ, હવે કેટલા વાગ્યા એ તો જો. ને ઘરની બહાર ગાર્ડન છે, ત્યાં જઈને ચાલો ને. હા, અરે પણ બહાર કોલ્ડ્સ કેટલી છે એ તો જો. હું તો કહું છું તમે લોકો પણ ગાર્ગલ્સ કરો મારી હારે. હાલો લઈ લ્યો લોટો. હાલ્યો હર્ષભાઈ, તમે લઈ લ્યો. હાલો અરે માર દે બધા. અરે રગલા ભાઈ, બસ શું કરો છો? બાર શાવરિંગ્સ કરવા જાવ. બાર? હા. અરે પણ બાર શું કામ? આપણા ઘરમાં આટલા બધા બાથરૂમ છે. અને તમે જ થોડી વાર પહેલા કહ્યું હતું ને કે બહાર ઠંડી છે, તો પછી ખુલ્લામાં શું કામ ના આવું છે? હા ઠંડી તો છે, પણ હમણાં થોડી લેસ છે. અને આ છે ને મારી નાનપણની હેબિટ છે બહાર શાવરિંગ્સ કરવાની. અને તમને એક વાત કહું, ઠંડીમાં જો કોલ્ડ પાણીએ શાવરિંગ્સ કરીએ ને તો હંધિયા ઠંડી રનિંગ થઈ જાય. અરે પણ રે, ડોન્ટ વરી સિસ્ટર, કઈ વાંધો નહીં આવે, સમજા? અરે ઘર પાણી પાણી કરી નાખ્યું. અરે બાપરે, આ રગલો બહાર નવા ગયો ને, મને હતું જ. શેફાલી બેન,
તમે ચિંતા નહીં કરો, હું સાફ કરી નાખું છું. હા